નમસ્કાર ટીવાય બી એ સમાજશાસ્ત્ર વિભાગ પેપર નંબર બાવીસ આજે આપણે આ જે વિડીયો છે તેમાં પેપર નંબર બાવીસ જે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ છે તેના સિલેબસ વિશેની ચર્ચા કરીશું તેમાં કેવા પ્રકારનો અભ્યાસક્રમ આવે છે અને કેટલા યુનિટ આવે છે તેના વિશેની વાત આપણે આજના વિડીયોમાં કરીશું તો અગાઉના જે પહેલાંના વિડીયો હતા તેમાં મેં તમને લોકોને પેપર નંબર ઓગણીસ અને પેપર નંબર વીસ આ બંનેનો અભ્યાસક્રમ છે તે કહ્યો તો કે પેપર નંબર ઓગણીસ છે જે સમાજલક્ષી મનોવિજ્ઞાન તેમાં કેટલા યુનિટ અને કેવા પ્રકારના યુનિટ આવે છે તેના વિશેની સમજૂતી મેં તમને લોકોને ગત વિડીયોમાં આપી હતી તેના પછી આપણે જે બીજો વિડીયો અપલોડ કર્યો તો તેમાં આપણે પેપર નંબર વીસની વાત કરી હતી જે ગ્રામીણ જે પેપરનું નામ હતું ગ્રામીણ વિકાસ તો તેમાં કેવા યુનિટ આવે છે અને એમાં કેવા પ્રકારની સમજૂતી માહિતી તમારે લોકોએ મેળવવાની છે તેના વિશેની આપણે લોકોએ સમજૂતી મેળાવી હતી તો આજના આ વિડીયોમાં આપણે લોકો પેપર નંબર બાવીસ એટલે કે જે પેપર નંબર બાવીસ છે તે પણ ઓપ્શનલ પેપર છે અને તેમાં તમને લોકોને બે પેપર આપવા બે પેપરો આપવામાં આવેલા છે એક આરોગ્ય અને કુટુંબ કલ્યાણ અને એના અથવામાં આરોગ્યનું સમાજશાસ્ત્ર તો તેમાંથી આપણે લોકો રાખીએ છીએ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ આપણી કોલેજમાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણનું પેપર છે તે ભણાવવામાં આવે છે તો આ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ છે તે પેપરમાં કેવા પ્રકારના યુનિટો આવે છે કેટલા આવે છે અને તેમાં કેવા પ્રકારની સમજૂતી આપણે લોકોએ મેળવવાની છે તેના વિશેની વાત હું તમને લોકોને આજના વિડીયોમાં કરીશ તો પેપર નંબર બાવીસ જે છે તે છે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ જો બહેનો તમે લોકો જે સેમ આપણું ફાઇવ હતું તેમાં વસ્તી અને સમાજ વિશેનું પેપર છે તે ભણી ચૂક્યા છો તો આ જે વસ્તી અને સમાજનું પેપર છે તેનો બીજો ભાગ એટલે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ તેમાં આપણે લોકોએ જોયું હતું કે વસ્તી છે એ સમાજ ઉપર કેવા પ્રકારની અસર ઉપજાવે છે અને સમાજ છે તે વસ્તી ઉપર કેવા પ્રકારની અસર ઉપજાવે છે તેના વિશેની આપણે વાત કરી હતી લિંગ ત્યારબાદ આપણે જોયું હતું કે સ્ત્રીઓની જે પ્રજનનશીલતા છે તે આ બધા મુદ્દાઓની ચર્ચાઓ આપણે લોકોએ વસ્તી અને સમાજના પેપરમાં કરી હતી હવે આપણે જે કરવાનું છે આ પેપરમાં તો આ પેપરમાં આપણે શું કરવાનું છે તો આ પેપરમાં વસ્તી નીતિ કઈ રીતના ઘડવામાં આવે છે તેમજ આપણે જોઈએ છીએ કે અત્યારે જે વસ્તી છે તે કૂદકે ને ભૂસકે વધી રહી છે તો તેનું નિયંત્રણ કઈ રીતના કરવું તો આ નિયંત્રણ કરવા માટે કુટુંબ નિયોજનના કાર્યક્રમો કેવા પ્રકારના યોજવામાં આવી રહ્યા છે તેના વિશેની સમજૂતી આપણે લોકોએ આ પેપરમાં મેળવવાની છે ટૂંકમાં આપણે લોકોએ જે પેપર આપણું સેમ ફાઇવ હતું તેમાં જે આપણે પેપર જોયું હતું વસ્તી અને સમાજ તેમાં વસ્તી અને સમાજ વચ્ચેનો સસંબંધ જે સોળમું પેપર હતું તેમાં એ બંને વચ્ચેનો શું સંબંધ રહેલો છે તેના વિશેની વાત કરી કે વસ્તી છે વસ્તી વધે છે તો તેની અસર સમાજ ઉપર પડે છે અને સમાજ પરિવર્તિત થાય છે તો તેની અસર વસ્તી ઉપર થાય છે આ રીતના આપણે મુદ્દાઓ છે તેની સમજૂતી મેળવી હતી હવે અહીંયા થોડુંક આગળ જવાનું છે કે વસ્તી છે તો આ વસ્તીની કુટુંબ ઉપર શું અસર થાય છે જો પેપરનું નામ શું છે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ જો આરોગ્ય લોકોનું સારું હશે તો તેના કુટુંબનું કલ્યાણ છે તે આપણે કહી શકીએ કે સારી રીતના જે આરોગ્ય સારું હશે તો કુટુંબનું કલ્યાણ પણ સારી રીતના થઈ શકશે એટલે વસ્તીની અસર કુટુંબ ઉપર પડે છે અને કુટુંબની કુટુંબનું સ્વાસ્થ્ય છે તેની અસર આરોગ્ય ઉપર આપણને થતી જોવા મળે છે તો આવા જ બધા મુદ્દાઓને લઈને તમારું આ જે પેપર નંબર બાવીસ છે એ તમારી સમક્ષ મૂકવામાં આવ્યું છે તેમાં કુલ ટોટલ તમારે પાંચ યુનિટોની ચર્ચા સમજવાના છે હવે એ પાંચે પાંચ યુનિટમાં કેવા પ્રકારની સમજૂતી તમારે મેળવવાની છે તેના વિશેની તમને લોકોને હવે પછી માહિતી આપું તો આ પાંચ યુનિટ છે તેમાંથી પહેલું યુનિટ આવે છે વસ્તી નીતિ તો વસ્તી નીતિ કોને કહેવાય પહેલાં તો આપણે લોકોએ વસ્તી નીતિનો અર્થ જોવાનો જ કે વસ્તી નીતિ એટલે શું અને કઈ રીતના ભારતની વસ્તી નીતિ છે તેને ઘડવામાં આવી છે સૌથી પહેલાં તો આપણે તેનો પરિચય મેળવશું પછી આપણે વસ્તી નીતિનો અર્થ જોઈશું ત્યારબાદ આપણે જોઈશું કે ભારતની વસ્તી નીતિ કઈ રીતના ઘડવામાં આવી છે અને આ જે વસ્તી નીતિ છે તેની સમીક્ષા પણ આપણે અહીંયા આ મુદ્દામાં કરવાની છે આ યુનિટમાં આપણે વસ્તી નીતિની સમીક્ષાને પણ જોવાનું છે ત્યારબાદ આવે છે કુટુંબ અને પ્રજનન સ્વાસ્થ્ય એટલે કે યુનિટ બે છે તે તમારું આવે છે કે કુટુંબ અને પ્રજનન સ્વાસ્થ્ય કોને કહેવાય પહેલાં તો એ આપણે સમજવું પડે કે કુટુંબનું સ્વાસ્થ્ય અને પ્રજનન ક્ષમ સ્વાસ્થ્ય કોને કહેવામાં આવે છે એટલે પહેલાં તો આપણે તેનો અર્થ જોશું પછી કુટુંબ સ્વાસ્થ્ય કોને કહેવામાં આવે છે કુટુંબ સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ અને તેની અસર આપણા સમાજ અને આપણા કુટુંબ ઉપર કેવી થાય છે તેના વિશેની આપણે સમજૂતી મેળવીશું ત્યારબાદ આવે છે પ્રજનનક્ષમ સ્વાસ્થ્ય એટલે શું કોને કહેવાય પ્રજનનક્ષમ સ્વાસ્થ્ય અને આ પ્રજનનક્ષમ સ્વાસ્થ્ય છે તેની અસર આપણા સમાજ ઉપર આપણા કુટુંબ ઉપર તેમજ આપણા જીવન ઉપર કેવી પડે છે અને ખાસ કરીને આપણા જે સ્ત્રી જીવન છે તેના ઉપર પ્રજનનક્ષમ સ્વાસ્થ્યની અસર શું જોવા મળે છે ભારતમાં પ્રજનન ક્ષમ સ્વાસ્થ્યનું સ્તર કેવું છે તેના વિશેની સમજૂતી પણ આપણે અહીંયા મેળવવાની છે અને તેની જ સાથે પ્રજનન ક્ષમ સ્વાસ્થ્ય છે તેના ઉપર અસર કરતા જે પરિબળો છે તેના વિશેની ચર્ચા પણ આપણે આ યુનિટમાં કરશું એટલે ટૂંકમાં તમારે આ યુનિટમાં બે મુદ્દાઓ જોવાના છે એક તો કૌટુંબિક સ્વાસ્થ્ય કોને કહેવાય અને તેની અસર શું થતી હોય છે તેના ઉપર અસર કરતાં પરિબળો કયા છે અને તેવી જ રીતના પ્રજનનક્ષમ સ્વાસ્થ્યની અસર કેવી પડે છે અને તેના ઉપર અસર કરતાં પરિબળો કયા કયા છે તેના વિશેની સમજૂતી આપણે લોકો આ યુનિટ બે છે તેમાં મેળવવાની છે ત્યારબાદ આવે છે વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવાના પગલાં જો મેં તમને આગળ જ કીધું કે વસ્તી છે તે કૂદકે ને ભૂસકે વધી રહી છે તો જો તેને નિયંત્રિત કરવામાં નહીં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે તે કામ છે તે કુદરત કરશે આપણે સેમ ફાઈવમાં જે પેપર નંબર સોળ હતું તેમાં આપણે માલથસના વસ્તીના નિયંત્રણ માલથસનો વસ્તીનો સિદ્ધાંત છે તે જોયો તો અને માલથસે શું કીધું હતું કે જો તમે કુદરતી રીતના સોરી કૃત્રિમ રીતના તમે એટલે કે આપણે લોકો વસ્તી ઉપર નિયંત્રણ લઈ લઈ આવીએ અંકુશ નહીં મૂકીએ તો તે કામ છે તે કુદરત કરશે અને કુદરત આ જ્યારે કામ કરે છે ત્યારે તમે જુઓ છો ઘણા મોટા પરિવર્તનો ફેરફારો પ્રલયો આવે છે અને પરિણામે તેમાં ઘણી વસ્તી છે તે નાશ પામતી હોય છે જેમ કે અત્યારે આપણે જોઈએ કે આ કોરોના જે કોરોના નામનો જે રોગ છે જેને આપણે મહામારી તરીકે ઓળખાવીએ છીએ તે પણ એક શું છે કે કુદરતી જ પ્રકોપ છે કે તેના કારણે પણ તમે જોઈ જોયું કે આપણા ભારતની નહીં સમગ્ર વિશ્વની વસ્તી ઉપર તેની અસર પડી છે એટલે કહેવાનો મતલબ એ હતો કે જ્યારે માનવી પોતે કૃત્રિમ રીતના વસ્તીનું નિયંત્રણ કરતો નથી ત્યારે તે કામ છે તે કોણ કરે છે તો કે કુદરત છે તે પોત તે આ કામ કરવાનું કાર્ય છે તે હાથ ધરતું આપણને જોવા મળે છે તો આ વસ્તી વૃદ્ધિને જો કુદરતી રીતના નિયંત્રિત ના કરવી હોય તો તેને નિયંત્રિત કરવાના પગલાંઓ કયા છે તો તેના માટે થઈને આપણા રાષ્ટ્રીય કક્ષાએ સ્વાસ્થ્ય કાર્યક્રમો છે તે નક્કી કરવામાં આવ્યા છે તો એ સ્વાસ્થ્ય કાર્યક્રમો કયા છે તેના વિશેની સમજૂતી મેળવશું ત્યારબાદ પ્રજનન અને બાળ સ્વાસ્થ્યના કાર્યક્રમો કયા કયા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યા છે તેની સમજૂતી મેળવીશું અને છેલ્લો મુદ્દો છે તે કુટુંબ કલ્યાણના કાર્યક્રમો એટલે કે કુટુંબ છે તેનું કલ્યાણ કઈ રીતના કરવું વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે જો કોઈ અગત્યનું પગલું હોય તો તે છે કુટુંબ કલ્યાણના કાર્યક્રમો તો આ કુટુંબ કલ્યાણના કાર્યક્રમો કયા કયા છે તેના વિશેની પણ આપણે માહિતી આ યુનિટમાં મેળવીશું હવે પછી આવે છે તમારું પેપર નંબર સોરી યુનિટ ચોથું તો આ યુનિટ ચાર છે તે છે ભારતમાં કુટુંબ નિયોજન કાર્યક્રમ તો ભારતમાં કુટુંબ નિયોજન આપણે આગળનો મુદ્દો કયો જોયો કે વસ્તીની વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવાના પગલા તો આ વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે કુટુંબ નિયોજનનો કાર્યક્રમ છે તે અમલમાં મૂકવામાં આવ્યો છે તો કુટુંબ નિયોજન કહેવાય કોને તેનો પહેલાં તો આપણે અર્થ જોવાનો જ ત્યારબાદ આપણે જોવાનું છે કે કુટુંબ નિયોજન છે તેના લક્ષણો કયા છે ત્યારબાદ આપણે આમાં એ મુદ્દો જોવાનો છે કે ભારતમાં કુટુંબ નિયોજનની જરૂરિયાત શા માટે રહેલી છે શા માટે ભારતમાં કુટુંબ નિયોજનની પદ્ધતિઓને અપનાવવાની રહે છે ત્યારબાદનો મુદ્દો આપણે જોવાનો છે કે કુટુંબ નિયોજન જે છે જેને જેને અપનાવવામાં આવ્યું છે ભારતમાં તેના અવરોધક પરિબળો કયા કયા છે એટલે કે કુટુંબ નિયોજનને સફળ ન બનાવવાની પાછળ કયા કયા પરિબળો અવરોધ ઊભો કરે છે તેના વિશેની સમજૂતી આપણે લોકોએ આ મુ આ મુદ્દામાં મેળવવાની છે ત્યારબાદ કુટુંબ નિયોજનની પદ્ધતિઓને જોવાની છે સમજવાની છે તેના કાર્યક્રમનું મૂલ્યાંકન કરવાનું છે તેના કાર્યક્રમો સામેના જે પડકારો છે તેના વિશેની સમજૂતી મેળવવાની છે અને છેલ્લે આપણે જોવાનું છે કે કુટુંબ નિયોજનને સફળ બનાવવાના ઉપાયો કયા કયા છે અથવા તો કયા કયા આપણે લોકો ઉપાયો કરીએ કે જેથી કરીને કુટુંબ નિયોજનને આપણે સફળ બનાવી શકીએ અને વસ્તીને નિયંત્રિત કરી શકીએ જો વસ્તીને નિયંત્રિત કરવી હોય તો કુટુંબ નિયોજન એ ખૂબ અગત્યનું પરિબળ છે ખૂબ અગત્યનું પાસું છે જો વસ્તીને નિયંત્રિત કરવી હશે અને વસ્તી વધારાના જે ગેરલાભો છે આપણે જોઈએ છીએ કે એના અનિશ્ચિત જે પરિણામો છે તે આપણે લોકો ભોગવીએ છીએ તો આ ગેરલાભો કે અનિશ્ચિત પરિણામોમાંથી આપણે બહાર નીકળવું હોય તો તેના માટે કુટુંબ નિયોજન અપનાવવું એ દરેક આખા વિશ્વ આમ તો ભારત તો ના કહેવાય પણ સમગ્ર વિશ્વ માટે ખૂબ અગત્યનું છે તેથી કુટુંબ નિયોજનનું કાર્યક્રમ ને સફળ બનાવવા માટેના ઉપાયો કયા છે તેના વિશેની માહિતી પણ આપણે લોકો આ યુનિટમાં મેળવીશું અને છેલ્લું યુનિટ તમારું છે વસ્તી શિક્ષણ તો વસ્તી શિક્ષણ છે તેની જરૂરિયાત શા માટે રહેલી છે પહેલાં તો વસ્તી શિક્ષણ કહેવાય કોને એટલે કે તેની વ્યાખ્યાઓ કઈ કઈ છે એનો અર્થ શું છે તેની જરૂરિયાત શા માટે તમને વસ્તી શિક્ષણનું પેપર અથવા તો વસ્તીનું પેપર આપવામાં આવ્યું છે ભણવામાં તમારા સિલેબસમાં શા માટે વસ્તીનું પેપર તમને લોકોને આપવામાં આવ્યું છે તેની જરૂરિયાત શું છે તેના વિશેની આપણે લોકોએ સમજૂતી મેળવવાની છે વસ્તી શિક્ષણના હેતુઓ કયા છે વસ્તી શિક્ષણના પ્રવાહો કયા કયા છે અને વસ્તી શિક્ષણના જે સામાજિક પાસાઓ છે તે કયા જોવા મળે છે તો આટલા મુદ્દાઓની ચર્ચા આપણે લોકોએ યુનિટ પાંચમાં કરવાની છે ટૂંકમાં એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે તમને લોકોને વસ્તીનું પેપર જે ભણવા માટે આપવામાં આવેલું છે તો આ વસ્તીનું પેપર શા માટે તમને લોકોને આપવામાં આવેલું છે શા એની જરૂરિયાત શું છે એના હેતુ શું છે એના પ્રવાહો કયા છે અને તેના સામાજિક પાસાઓ કયા કયા છે તેના વિશેની સમજૂતી આપણે લોકો આ યુનિટ પાંચમાં મેળવીશું તો આ હતો તમારો પેપર નંબર બાવીસ છે તેનો સિલેબસ એમાં આપણે જોયું કે તમારે લોકોને પાંચ યુનિટ ભણવાના છે તેમાંથી પહેલું યુનિટ ભારતની વસ્તી નીતિ ત્યારબાદ બીજું યુનિટ યુનિટ છે તે કુટુંબ અને પ્રજનન પ્રજનનક્ષમ સ્વાસ્થ્ય ત્રીજું યુનિટ છે તે વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવાના પગલાં ચોથું યુનિટ છે તે ભારતમાં કુટુંબ નિયોજન કાર્યક્રમ અને પાંચમું અને છેલ્લું યુનિટ છે તે છે ભારતમાં વસ્તી શિક્ષણની આવશ્યકતા તો આટલા મુદ્દાઓ સાથે આપણે લોકો એ આ પેપર નંબર બાવીસ છે તે સમજવાનું છે જો વસ્તીનું પેપર તમે લોકો ભણી ચૂક્યા છો બસ આ વસ્તીનું પેપર છે તે વસ્તીના પેપરનો બીજો ભાગ એટલે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ તો આ પેપરની પણ આપણે હવે પછીના વિડીયોમાં શરૂઆત કરીશું આજના આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ હવે પછીના વિડીયોમાં હું તમને લોકોને પેપર નંબર જે ઓગણીસ છે તે પેપર નંબર ઓગણીસનું જે એટલે કે જે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેનું પહેલું યુનિટ છે તે સમજાવવાનું ચાલુ કરીશ હવે તમારા માટે જે હોમવર્ક છે લેસન છે તે શું છે તો મેં તમને લોકોને ત્રણ પેપરની માહિતી આપી પેપર નંબર ઓગણીસ પેપર નંબર વીસ અને પેપર નંબર બાવીસ આમ તો આપણા છ છ પેપર આપણા માટે અગત્યના છે પણ આ આ જે ત્રણ પેપરો છે જે હું તમારા લેવાની છું એ ત્રણેય પેપરનો સિલેબસ તમારે લોકોએ લખી લેવાનું છે કેટલા યુનિટ આવે છે કયા કયા યુનિટ છે અને લખી અને મને વોટ્સઅપમાં બતાવવાનો રહેશે તો આ રીતના તમે લોકો આ પેપરના યુનિટો લખી અને મને બતાવજો આમ તો બધા પેપરના યુનિટ લખવાના છે પણ તમે ભાવના મેડમના જે પેપરો છે તેના યુનિટ તો લખ્યા જ છે અને સાથે સાથે તમારે આ ત્રણ પેપરના યુનિટ પણ કયા કયા આવે છે પેપર નંબર ઓગણીસમાં કયા છે પેપર નંબર વીસમાં કયા છે અને પેપર નંબર બાવીસમાં કયા છે તે પણ તમારે બતાવવાના છે તો હવે આપણે લોકો હવે પછીના વિડીયોમાં પેપર નંબર ઓગણીસના પહેલાં યુનિટ સાથે મળીશું